જૂનાગઢની બાઉદીન કોલેજ ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત કોલેજના એનસીસી કેડેટ વિદ્યાર્થી અને પ્રોફેસર દ્વારા 50 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢની બાઉદીન વિજ્ઞાન કોલેજ દ્વારા સરકારના અમૃત મહોત્સવ અંતર્ગત બાઉદીન વિજ્ઞાન કોલેજની હોસ્ટેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. પ્રિન્સિપાલ ડૉક્ટર હું ડૉક્ટર મનીષ વિસાવડિયા, બાઉદીન વિજ્ઞાન હોસ્ટેલના રેક્ટર. આજે જ્યારે અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મને એક કહેવત વર્ષોથી ગમે છે કે જે આજે આપણને પૃથ્વી મળેલી છે એ કંઈ આપણા બાપદાદાનો વારસો નથી, પરંતુ આપણે આપણા સંતાનો પાસેથી ઉછીની લીધેલી છે. તો એવા કોન્સેપ્ટ સાથે મારું ચોક્કસ માનવું છે કે ભાઈ, આપણે આપણા સંતાનો પાસે જો ઉછીની લીધી હોય તો ઉછીની વસ્તુ છે એ આપણે સારી રીતના આપવી જોઈએ. 8 વર્ષ પહેલાં બાઉદીન વિજ્ઞાન હોસ્ટેલ અને જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ દ્વારા છે એ સંયુક્ત ઉપક્રમે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો, અને ખાલી માત્ર વૃક્ષારોપણ નહીં પણ પરંતુ એનું જતન અને ઉછેર ની જવાબદારી પણ બંનેએ સાથે લીધેલી, અને જેને કારણે આજે 300 જેટલા વૃક્ષો અને 60 જાતની અલગ અલગ વૃક્ષોની પ્રજાતિઓ અહીંયા છે એ ઉછરી અને મોટી થઈ ગઈ છે, જેમાં બધી જ જાતિઓ ઇન્ડિજિનસ એટલે કે મૂળ ભારતની જ છે, મેડિસિનલ પ્લાન્ટ છે અને પર્યાવરણને ઉપયોગી થાય એવા તમામ પ્લાન્ટો છે. એ આજે અમને આનંદ થાય કે 8 વર્ષની ઉંમરના થઈ ગયા અને હવે એને વધારાની કેર જરૂર નથી. ત્યારે અમે આ વર્ષે હવે બાકીના જે છે થોડોક વિસ્તાર અમારી પાસે ખાલી છે તો ત્યાં એનસીસીના કેડેટ દ્વારા છે આજે અમે એ વિસ્તાર નવેસરથી પાછો કોન્સેપ્ટ લઈ અને અમે ઉછેરવા જઈ રહ્યા છે. અમે આવું સતત કરતા રહીએ અને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો અમારા અંતરાત્માથી પ્રયત્ન કરીએ. જય હિન્દ.